હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આસોવદ અમાસથી હિન્દુ ધર્મના એક પછી એક તહેવારો આવે છે. આસોવદ અમાસ એટલે દિવાસો અને દિવાસા પછી 100 દિવસ દિવાળીનો તહેવાર આવે છે. શ્રાવણ વદ આઠમ એ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ મથુરાની જેલમાં રાજા કંસના અત્યાચારથી વાસુદેવ તથા દેવકીને જેલમાં કારાવાસની સજા આપી હતી. દેવકીના 7 બાળકોનો વધ કરી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ વદ આઠમે રાત્રે 12 વાગે જન્મ થયો હતો. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG સેક્શન સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના નાના ભૂલકાઓએ રંગબેરંગી વેશભૂષા ધારણ કરી સારાય આવ્યા હતા. શ્રી કૃષ્ણની વેશભૂષામાં બાળકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને જન્માષ્ટમી ઉત્સવમાં ભાગ લીધો હતો. અવરોન ઇંગ્લિશ મીડિયમના આચાર્ય જાગૃતિબેન શાહે નાના પારણામાં લાલજી મહારાજને શણગાર્યા હતા. આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર KG સેક્શનના શિક્ષક ભાઈ બહેનોએ ઉત્સાહભેર આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ બાલ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવનું દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને જન્માષ્ટમી અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો તહેવાર છે એ સમજાવવા અને તહેવારનું મહત્વ સમજાવવા માટે MK જોશી બાલ મંદિરમાં મટકી પારણું તથા રાધા કૃષ્ણના પાત્રો દ્વારા જન્માષ્ટમીના તહેવાર વિશે સમજાવવામાં આવ્યું હતું. બાલ મંદિરના નાના નાના ભૂલકાઓ નંદબાબા, યશોદા, સુદામા તથા બલરામજી જેવા પાત્રો બાળકો વેશભૂષામાં તૈયાર થઈ આવ્યા હતા. નાના નાના ભૂલકાઓએ મટકી ફોડનો કાર્યક્રમ કર્યો હતો. નાની મટકી ફોડવામાં આવી ત્યારે નંદ ઘેર આનંદ ભર્યો. જય કનૈયા લાલકીના નાદથી વાતાવરણ આનંદમય બન્યું હતું. નાના નાના ભૂલકાઓ ભગવાન શ્રી કૃષ્ણના ગીતો ઉપર ડાન્સ કર્યો હતો. MK જોશી બાલ મંદિરના આચાર્ય મંદાબેન જોશી નાના લાલજીને આરતી ઉતારી ત્યારે બાલ મંદિરની શિક્ષિકા બહેનોએ પણ આરતીનો લાભ લીધો હતો. કેળવણી મંડળના ઉત્સાહી ટ્રસ્ટી મંત્રી રહીશભાઈ કસબાતીની પ્રેરણાથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બંને સંસ્થાઓની બહેનો દ્વારા અથાગ પ્રયત્ન મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાવલ JSTV પ્રાંતિજ. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, LED TV, AC, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.